નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટું આવશે તો ઝાકળ ઠંડી અને માવઠાના વરસાદ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં આંશિક રીતે મોટી રાહત મળી છે વહેલી સવાર અને સાંજનું તાપમાન આંશિક રીતે થોડું ઓછું જોવા મળી રહ્યું છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે બપોરનું તાપમાન ઊંચું જતાં ગરમીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે એટલે આંશિક રીતે ઠંડીમાં મોટી રાહત મળી છે તો આગામી ચૌદ અને પંદર સોળ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે ભેજના પ્રમાણમાં આંશિક રીતે વધારો થશે અને ચૌદ અને પંદર તારીખ દરમિયાન અમુક સીમિત વિસ્તારોમાં ઝાકળ વર્ષાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાકળ વર્ષાની શક્યતાઓ વધુ રહેલી છે અને ત્યારબાદ સોળ તારીખે પણ આંશિક રીતે છૂટાછવાયા અમુક વિસ્તારોમાં ઝાકળ વર્ષા જોવા મળી શકે છે એટલે ઝાકળ વરસાદની શક્યતાઓ ચૌદ પંદર અને સોળ તારીખ દરમિયાન જોવા મળી રહેલી છે અને ત્યારબાદ ઓગણીસ તારીખ સુધી જે પ્રકારનું અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારે ઠંડી અને સાંજ આસપાસ ઠંડી અને બપોરનું તાપમાન ઊંચું તે પ્રકારનું વાતાવરણ અઢાર તારીખ સુધી જોવા મળશે અને ઓગણીસ તારીખ આજુબાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓગણીસથી લઈને બાવીસ તારીખ દરમિયાન જોવા મળી શકે છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આ સમયગાળા દરમિયાન પણ ઝાકળ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ઓગણીસ વીસ તારીખમાં ઝાકળ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને ઝાકળ વરસાદ સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી શકે છે એટલે વાતાવરણમાં પલટો આવી શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે તેમજ જે ઉત્તર ગુજરાત છે તેમજ જે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છાંટાછૂટી કે ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે જોકે આ માવઠું ખાસ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ અત્યારે ખૂબ જ ઓછી દેખાઈ રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ અસર ગુજરાતને કરે તેવી પણ શક્યતાઓ નથી સંભવિત આપણે ધારણા કરીએ કે ઓગણીસ વીસ અથવા એકવીસ તારીખ દરમિયાન અમુક સીમિત વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છાંટાછૂટી થાય કે ઝાપટા હળવા ઝાપટાં પડી શકે એટલે હળવું ઝાપટું જોવા મળી શકે છે ખાસ મોટા વરસાદની શક્યતાઓ આ તારીખ દરમિયાન છે નહીં પરંતુ ખેડૂત મિત્રોએ ચોક્કસપણે સાવચેતી રાખવી જેથી કરીને સંભવિત કોઈપણ પ્રકારનું જીરાનો પાક હોય છે તેમાં નુકસાનની શક્યતાઓ વધુ હોય છે તો આ પાકોમાં નુકસાનની શક્યતાઓ પહેલાં આપણે યોગ્ય સાવચેતીના પગલાં ભરીએ તો આ નુકસાનથી આપણે બચી શકાય અને સંભવિત કોઈપણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે નુકસાનથી બચી શકીએ એટલે ખાસ મોટા વરસાદની શક્યતાઓ છે નહીં વીસ તારીખ આજુબાજુ ક્યાંક ક્યાંક સામાન્ય છાંટાછૂટીની શક્યતાઓ છે ક્યાંક ક્યાંક ઝાપટારૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આંશિક રીતે ઓછું અસર કરતા રહેશે પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે આભાર મિત્રો